એક દુઃખદ સમાચાર સાંભળવા મળ્યું. અધ્યક્ષનો નિર્ણય આખરી હોય છે, હંમેશા એનું સન્માન કરવાનું હોય છે, હું પણ એનું સન્માન કરું છું. અધ્યક્ષના નિર્ણયની કોઈ ટીકા ટિપ્પણી ન હોય, પરંતુ એક સારી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઈ હતી. આખો દેશ સવારે 7-8 વાગ્યાથી કામે લાગી જતો હોય, આખા દેશની પાર્લામેન્ટે વિધાનસભાઓ પણ સવારે 11 વાગે શરૂ થતી હોય. ભૂતકાળમાં ગુજરાત વિધાનસભાનું કાર્ય 12 વાગે શરૂ થતું હતું. જ્યારે હું ધારાસભ્ય ચૂંટાઈને આવ્યો ત્યારે બધા સભ્યો સાથે ચર્ચાઓ કરીને એક આખી માહોલ ઉભો થઈ ગયો કે વિધાનસભા પણ 11 વાગે શરૂ થતી હોય. એ થઈ પણ ગઈ હતી. ક્યાં કારણોસર ક્યાં મિનિસ્ટરોને તકલીફ પડે છે, ક્યાં મિનિસ્ટરો ટાઈમે નથી પહોંચી શકતા, આખી રાત શું કરે છે મને નથી ખબર. મારું કહેવામાં આવ્યું કે બધાને વિશ્વાસમાં લઈને આ કારણોસર આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો. આવતીકાલથી હવે પછીનું વિધાનસભાનું સત્ર 12 વાગે શરૂ થશે, 2-3 લંચ પડશે. મને સમજાતું નથી કે ગૃહિણીઓ 6 વાગે ઉઠીને બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલે ત્યારથી સવારનું ગુંજીતું કામકાજ દુનિયા આખીનું શરૂ થતું હોય છે. અમારા જેવા રેગ્યુલર સુવાવાળા અને રેગ્યુલર ઉઠવાવાળા સભ્યો સવારમાં 6:30-7 વાગે ઉઠીને મોર્નિંગ વોક કરીને જીમ કરીને 8:30-9 વાગે ફ્રી થઈ જતા હોય છે. 12 વાગ્યા સુધી કરવાનું શું? અને 12 વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થાય, 2-3 લંચ પડે, અલગ અલગ રોગથી પીડાતા સભ્યશ્રીઓ કર્મચારીઓ આ 2:45 વાગે રૂમના ભેગા થાય, શા માટે? જ્યારે સંસદ 11 વાગે શરૂ થતી હોય ત્યારે વિધાનસભા 12 વાગે શા માટે? આ ઘણા બધા ધારાસભ્યોને પૂછતો પ્રશ્ન છે. ઘણા બધા સભ્યોએ મારી પાસે વાત કરી કે મિત્રભાઈ તમે જે કોમેન્ટ કરી હતી તો 1.5 વર્ષની અંદર જ તમે છોડી દીધો. ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ નિર્ણય એ ક્યાંક ને ક્યાંક, મેં પહેલે જ કીધું હતું અને ફરીને રિપીટ કરું કે અધ્યક્ષના નિર્ણયને પડકારી પણ ન શકાય, એનું સન્માન પણ કરવું જોઈએ. પણ દુઃખદ સમાચાર મને જાણવા મળ્યા અને મારા માટે તો દુઃખદ જ છે, કારણ કે સવારથી 12 વાગ્યા સુધીનો સમય ક્યાં કાઢવો એ તકલીફદાયક છે અને 12 વાગે કામે જવું એ મારા માટે તકલીફદાયક છે. એટલે આજનો આજે સમયનો અને શુક્રવારે સવારે 10 વાગે 10-2.5 વાગ્યા પછી સભ્યો ફ્રી થાય, સામાન્ય રીતે રોટલા થાય, 3:30 વાગે નીકળવાનો મારો મત વિસ્તાર તો 6 કલાક લાંબો છે. ક્યારે પહોંચીએ ઘરે? તો શુક્રવારનો મતલબ જ શું રહીએ? શનિવાર રહીએ, રવિવારે તો મારે રિટર્ન થવું પડે. શનિવારે એક દિવસની અંદર ક્યાંક સરકારી ઓફિસો બંધ હોય, અમારા વિસ્તારમાં ઘણા કામો અટકેલા પડ્યા હોય, ઘણા લોકો રાહ જોઈને બેઠા હોય, ક્યાંક સહી સિક્કા કરવાના હોય, ક્યાંક કામ હોય, તો અમે ઘણી વખત કોશિશ કરીએ કે શુક્રવારે અમે વહેલા પહોંચીને લોકોને સાંભળીને અમારી પાસે પણ ફેમિલી સાથે રહેતા હોય તો અમારી પાસે ફેમિલીની માટેનો પણ ક્યાંક 2-4 કલાકનો ટાઈમ જોઈએ, કે અહીંયા 8-8 દિવસ 7-7 દિવસ ક્યારેક ક્યારેક તો શુક્ર શનિમાં જવાનો ટાઈમ ન મળતો હોય તો 15 દિવસ આ બધાની વચ્ચે ફેમિલીને પણ 1-2 કલાક સાંભળી શકીએ. ઘરના પ્રશ્નો હોય, કુટુંબના પ્રશ્નો હોય, બાળકોના પ્રશ્નો હોય, એટલા માટે મીડિયાના માધ્યમથી મારી લાગણી જે તે લોકો સમજી શકે એના સુધી પહોંચાડવા માટે મારો એક પ્રયત્ન છે. અધ્યક્ષે એવું કીધું કે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ વાત કરી છે ને, એઓ પણ સંમત થયા છે. તમારા નેતા જ સમય ફેરફારમાં સંમત? સાચી વાત છે આપની, અને મેં હમણાં મારા પાર્ટીના પ્રમુખ સાથે પણ વાત કરી. જે કાંઈ હોય પરેશભાઈ શા માટે સંમત થયા મીડિયાની સમક્ષ બોલું તો સારું ના લાગે. પરેશભાઈએ પણ ધારાસભ્યોની મીટિંગ કરીને ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ. 70 ધારાસભ્યો એમને વિશ્વાસમાં લીધા વિના જો પરેશભાઈ આ નિર્ણય લીધો હોય તો પરેશભાઈ આ નિર્ણય પણ ખોટો છે. વિક્રમભાઈ, અલ્પેશ ઠાકોર આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ભાજપમાં જોડાવાના છે, શું કહેશો અલ્પેશ ઠાકોર? એ તો હવે બહુ જૂનો વિષય છે, બધા સમજે છે. રાજીનામું દેવડાવી દીધું રાઘવજીભાઈને, એક વિસ્તાર
2022 સુધીમાં ધારાસભ્ય પણ કરી દીધા, એમાં સરકાર